તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વિંટા વાળી રહી છે, રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે, અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગૂંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તોર ઉપર આગળ વધી રહી છે, ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં 26 માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે. લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. એક વર્ષ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય ને ગુજરાતની પ્રજાએ 156 ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા, કોંગ્રેસ પક્ષને વિપક્ષની જવાબદારી સોંપી. સંખ્યા ઓછી હોવા છતાં પણ હંમેશા કોંગ્રેસ પક્ષે એની વિચારધારા મુજબ સમાજના સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવાનું કામ કર્યું છે. ગુજરાતના હિતની વાત હોય, ગુજરાતીઓના હિતની વાત હોય, હંમેશા કોંગ્રેસે એક સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. અને સાથે સાથે ગુજરાતના યુવાનો હોય, એ પેપર ફૂટવાની ઘટનાઓ હોય, ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલા પર અત્યાચારની વાત હોય, કાયદો વ્યવસ્થાની વાત હોય કે નકલી કાંડની વાત હોય, એ તમામ મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પક્ષે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતના હિતમાં, ગુજરાતીઓના હિતમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં સામ દામ ધન ભેદની નીતિથી પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડવો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે. ભૂતકાળમાં પણ અનેક દાખલા જોયા છે, કોકને ડરાવીને, ધમકાવીને, લલચાવીને કે રાજકીય લોભ લાલચ આપીને પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું. આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરમુખત્યારશાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે. એક બાજુ સામ દામ દંડ ભેટની નીતિ હોય અને બીજી બાજુ કોંગ્રેસની વિચારધારા હોય કે આઝાદીની લડાઈમાં પણ આ જ રીતે અંગ્રેજો સામે પણ કોંગ્રેસની વિચારધારા લડી છે, એ RSSની વિચારધારા જે ભાગલા પાડો ને રાજ કરો, મુઠ્ઠીભર લોકો માટે, મુઠ્ઠીભર લોકો દ્વારા શાસન ચાલે વિચારધારા રહી છે, બહુમતીને લઘુમતીના ભાગલા પાડીને રાજ કરવાવાળી વિચારધારા રહી છે, એની સામે કોંગ્રેસની વિચારધારાએ દેશને જોડવાનું, જાતિ ધર્મ ભાષા પ્રાંતિ ઉપર ઉઠી અને દેશ પહેલો છે એના માટે હંમેશા લડત લડી છે. ચાહે રાજકીય રીતે ફાયદો થયો હોય કે નુકસાન થયું હોય, પણ કોંગ્રેસે ક્યારેય વિચારધારા સાથે બાંધછોડ નથી કરી. અને એના જ કારણે આજે ભલે વિધાનસભામાં સભ્ય સંખ્યા અમારી ઓછી હતી, તેમ છતાં વિધાનસભાનો ફ્લોર હોય કે રસ્તા પર ઉતરીને લડવાની વાત હોય, કોંગ્રેસનો કાર્યકર ક્યારેય પાછો પડ્યો નથી. એને અનેક રીતે ડરાવવા, દબાવવા, લલચાવવાનો પ્રયત્ન થયો હશે, પણ કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લોકો માટે લડતો રહ્યો છે, વિચારધારા માટે લડતો રહ્યો છે. અને એક વ્યક્તિના રાજીનામા આપવાથી આ લડતમાં સેટ પણ કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો. અને જ્યારે કોઈ રાજીનામું આપે ત્યારે એક વર્ષ પહેલા જે પ્રજાએ ને જે પક્ષે એમની પર વિશ્વાસ મૂક્યો હતો, એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને જવાની તક આપી હતી. આ રાજીનામાથી એ ખંભાતની પ્રજા સાથે
અને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા છે કે કોંગ્રેસ પક્ષના વિશ્વાસ સાથે દ્રોહ કર્યાનું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે, અને એનો જવાબ આવનારા દિવસમાં ખંભાતની જનતા ચોક્કસ આપશે. અને જ્યાં સુધી કહેવામાં આવે કે અમે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે, દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ, કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે, કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે, પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી, ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક્ટ ચાલતા હોય, રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું એના કારણે ક્યાંક કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે, સાથે સાથે એ ખંભાતની પ્રજા સાથેનો દ્રોહ છે.